શું જખરા દાખલા જણસ કે નહીં? આ તે ગણવાના જોઈને તારી જેમ ન હોય. આ તો તારે જે કહેવાનું હોય કહી દે, હમણાં સર આવતા હશે, હું મારી પાટીને પેન લેતી આવું. હા તો આજે આપણને સર સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 5 શીખવવાના છે, તો હું મારી પાટીને પેન લેતો આવું. ત્યાં સુધીમાં તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો. જો હવે સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 5 છેલ્લો છે, ચેપ્ટર નો છેલ્લો દાખલો. જો શું કરવાનું છે, પહેલા તો સૂચના આપણે વાંચી લઈ શું કહેવા માંગે છે. તો ભાગ પ્રવિધિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદી p(x), g(x), q(x) અને r(x) ના ઉદાહરણ આપવાના છે, એટલે કે બહુપદી આપણી જાતે બનાવવાની છે. તો જો પહેલા દાખલામાં તમને એવું કહે છે કે p(x) ની ઘાત અને q(x) ની ઘાત બે સમાન હોવી જોઈએ. આગળ જે દાખલા ગણતા હતા આપણે, એટલે કે જો આ બહુપદી છે p(x) એનો ભાગાકાર કરી g(x) સાથે, તો ઉપર શું આવે q(x) અને આયા શેષ આવે r(x). આવી રીતે ખબર છે આપણને. તો હવે એવી બહુપદી લેવાની p(x) કે જેની ઘાત જેટલી હોય એટલી જ ઘાત કોની હોવી જોઈએ, q(x) ની. તો જો તો હું કઈક બહુપદી લઉં છું, તમે તમારી રીતે ગમે એ રકમ ધારી શકો. ધારો કે p(x) બરાબર હું રકમ લઉં કે x નો વર્ગ વત્તા 5. સાવ સાદી રકમ એટલે અઘરી શું કામ લેવી જોઈએ. હાલો x નો વર્ગ q(x) ની ઘાત એના જેટલી જ આવે છે. q(x) પેલા તો આવે છે ક્યાં, તો અહીંયા ઉપર. તો એવી કઈક એવી કઈક બહુપદી વડે ભાગું કે જેથી અહીંયા પણ x નો વર્ગ આવે. ઉપર એ શું હોવું જોઈએ, x નો વર્ગ. તો જો q(x) તો પેલા તો g(x) એવું કઈક લેવાનું કે ઉપર એ શું આવે, x નો વર્ગ. તો અહીંયા x નો વર્ગ છે એની આગળ હું પેલા 2 મૂકી દઉં, કારણ કે 2x નો વર્ગ વત્તા 5. હવે હું કેના વડે ભાગી નાખું, 2 વડે. હવે જોજો ધ્યાનથી, અહીંયા ભાગાકાર કરો જો, તો 2x નો વર્ગ વત્તા 5 એનો ભાગાકાર કોની સાથે કરવાનો, 2. તો 2 એકા 2 અને ઉપર શું મૂકવું પડે, x નો વર્ગ, કારણ કે 2 ગુણ્યા x નો વર્ગ એટલે થાય 2x નો વર્ગ. કેવા છે પ્લસ, કેવા કરી નાખવાના માઇનસ, હાલો ઉડી જાય ઉપરથી શું આવ્યું, પ્લસ 5. તો આ આપણી શેષ કહેવાય, આ શું કહેવાય, g(q)(x) કહેવાય. શું કહેવાય, q(x). આને શું કહેવાય, r(x). ચેક કરી લેજો હજી એકવાર કે p(x) ની ઘાત કેટલી છે, 2, અને q(x) બહુપદી કેટલી, x નો વર્ગ, તો એની ઘાત કેટલી છે, 2. તો આને સંતોષે એવી બહુપદી છે. તો લખી નાખો q(x) બરાબર x નો વર્ગ અને r(x) બરાબર પ્લસ 5. આના સિવાયની બીજી ઘણી બહુપદી તમે લઈ શકો, એવું નહીં કે આ જ લેવાની, તમને જે મગજમાં આવે લઈ શકો. ધ્યાનમાં શું રાખવાનું કે આની ઘાત અને ઉપરની ઘાત બે કેવી હોવી જોઈએ, સમાન. હાલ એના પછીનું q(x) અને r(x) ની ઘાત સમાન હોવી જોઈએ, એટલે કે ઉપરની ઘાત અને શેષ ની ઘાત સમાન હોવી જોઈએ. તો હવે જો શું કરું, તો p(x) બરાબર હું ધારી લઉં કે x નો ઘન વત્તા 5x, ગમે એ તમે ધારી શકો. હાલો હવે g(x) કઈક લઈ લઈએ. જોજો તો ધ્યાન રાખજો, ઉપર જેટલું આવે એટલી જ ઘાત ક્યાં આવી જોઈએ, r(x) માં. તો જો અહીંયા ભાગાકાર કરી પછી ખબર પડે કે અહીંયા હું એવું શું મૂકું કે ઉપર અને નીચે સમાન આવે. તો જો x નો વર્ગ મૂકી જોઈએ પેલા, તો x ના વર્ગ ને કેના વડે ગુણો તો ઘન થાય, તો કે x વડે. તો અહીંયા થઈ જાય x નો ઘન, હાલો પ્લસ ના માઇનસ ઉડી જાય, ઉપરથી ઉતાર્યા 5x. તો આ q(x) ની ઘાત કેટલી છે, 1. 5x ની ઘાત એ કેટલી છે, 1. તો આપણે જે બહુપદી જોઈ છે એ બહુપદી મળી ગઈ. તો g(x) બરાબર હું શું લઈ લઉં, x નો વર્ગ, q(x) બરાબર હું શું લઈ લઉં, x, અને r(x) બરાબર શું લઈ લઉં, 5x. હવે જો q(x) ની ઘાત કેટલી છે, 1, અને r(x) ની ઘાત પણ કેટલી છે, 1. હવે એના પછીનો દાખલો, r(x) ની ઘાત 0 હોવી જોઈએ, એટલે છેદમાં છે કાં તો શેષ શૂન્ય હોવી જોઈએ, કાં તો શેષ અચળ પદ હોવી જોઈએ. અચળ પદ હોય, દાખલા તરીકે શેષ આવે 5, તો 5 માં x વાળું પદ છે નહીં, x વાળું પદ ન હોય એટલે ઘાત કેટલી હોય, 0. કારણ કે x ની ઘાત 0 મૂકો તો જ કેવું આવી જાય, 1, એટલે
એટલે અહીંયા તમારે સેસ કા તો શૂન્ય હોવી જોઈએ કા તો કેવી હોવી જોઈએ અચળ પદ. ચાલો p ઓફ x બરાબર એક બહુપદી લઈ લઉં કે x - 2. આમાં તો જો કે તમે ગમે એટલા ઉદાહરણ આપી શકો. હાલો g ઓફ x માં ભાગી નાખી x વડે. ચાલો હું સાઈડ માં ભાગાકાર કરી દઉં કે x - 2 એનો ભાગાકાર કરવાનો છે x વડે. તો x એકા x પ્લસ ના માઇનસ ઉડી જાય ઉપરથી ઉતાર્યા માઇનસ 2. તો માઇનસ 2 માં એ કઈ x વાળું પદ છે નહીં. તો x વાળું પદ ન હોય તો r ઓફ x ની ઘાત કેવી 0. એટલે q ઓફ અહીંયા g ઓફ x અને q ઓફ x આપણને મળે છે 1 અને r ઓફ x આપણને મળે માઇનસ 2. ચલો અહીંયા 2.3 પૂરું થઈ છે. જો તમને અમારા સરના વિડીયો ભણવામાં મદદરૂપ થતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો કેવા લાગે એ કોમેન્ટમાં જણાવો. હાલો આખું બહુ કદી આવડી ગયું છે હવે તો હવે મળીએ આપણે આના પછીના ચેપ્ટરમાં. ચાલો તો મહાદેવ હર બધાને.